नहीं, एक प्रॉब्लम थी उसे, અલા શું થી દોલન માં છે? આપણે બાજુમાં એક છોકરો ખરો ને, બાજુમાં એક છોકરો રહે છે ને, તે આપણે બંનેને જોઈ ગયો તો. ક્યારે? એટલે આપણે આપણે ચંદ્રેશ ના પપ્પા ને એમ નતા ગયા, મુંબઈ ગયા છે તે આપણે તું મારા ઘર માં હતા તો એને આપણે ફોટા પાડી લીધા છે હું તઈને. એમ છે? હા, તેમ અત્યારે મારે મારા ઘરે આવેલો બેઠો મારી સામે, પછી મને ખરાબ નજરે જોયા કરતો હતો. પછી મેં કીધું બોલશું છે તારે, તો આમે છે ને એ છોકરો સારો નથી. એને મને એવું કીધું કે શું કહો છો આંટી કે તમે? મેં કીધું કઈ નહીં. તો એ મને ડાયરેક્ટ પાછો શું કે ખબર છે, કે મને ડાયરેક્ટ એવું કહેતો હતો કે આંટી મને તમારી સાથે કરવા દો ને. મેં કીધું તું કીધું તને તારા ઘરના તો હું તારી મમ્મી ને કહી દેશું આવું બધું બોલીશું. પછી એને મને એના ફોનના ફોટા બતાવ્યા, એટલે કે તમે મારા સાથે નહીં કરવા દો ને તો તમને આ બધા ફોટા અંકલને બતાવી દઈશ. એમાં હું દેખાતો હતો? હા, તોય દેખાતો હતો. અને એ મને એવું કહી દીધું હતું કે આ પ્રકાશ તમારો ખાસ ફ્રેન્ડ છે, એની મમ્મી મને ઓળખે છે, અને હું એની મમ્મી ને કહી દઈશ કે પ્રકાશ આવું કરે છે તમારી સાથે. હું તો હવે કઈ જાણું નહીં, એને ના પાડતો જો કઈ બતાવે નહીં. હવે મારે કઈ કશું લેવા દેવા નહીં, હવે તમારે જે કરવું એ કરો. પણ મને એ છે ને બ્લેકમેલ કરે છે અને મને મારે કઈ લેવા દેવા નહીં, હવે તમે જાણો હું કઈ ના કરું, હું તો છૂટો થઈ ગયો, મારે કશું નહીં હવે. પણ મને તમારે બધું હાચું લો, મારે કશું નહીં. મારી વાત તો સાંભળતું બોલ બોલ. એ મને બ્લેકમેલ કરે છે કે છે ને તમે મને દરરોજ કરવા દો, એવું બ્લેકમેલ કરે. તમારે કરાવી લેવાનું, તમારે મજા લેવાની, મારી જોડે લેતા તમે એમ જોડે લો. મારા ઘરે ખબર પડે ને મારી બૂચ વાગી છે, મારે કઈ કરવું નહીં હવે. અને તમારે હવે ફોને નહીં કરવાનો મને, હો આપડે વચ્ચે હવે કઈ હેજ નહીં, એવું સમજો ને તમે. પણ આપડે બંને સંબંધ બહુ સારો હતો ને. સંબંધ સારો હતો પણ હવે હવે બધી ખબર પડી ગઈ ને, મારે કઈ મજા નહીં આવે પછી હવે. કેમ? પણ એવું છે એમ બોલો છો તો મારે ઘરે ખબર પડે તો મારી તો બૂચ માર લેલા બધા. પણ તમે છે ને બે મિનિટ ઘરે આવો ને મારા ઘરે. ના ના, હવે આવું જ નહીં મારે. એ બાજુ ભૂલી જ જવાનું કે પ્રકાશ નામનો કોઈ હતો તમારે, ભૂલી જાઓ મને હવે. તમે કોઈ ફોન ના કરતા હવે. પણ પ્રકાશ તમારે એક વખત કરાવી દેજો એટલે છૂટું તમારે. પણ એ મને એવું કેસે પ્રકાશ બેટા, અમારે સાંભળતું એ મને એવું કેસે કે છે ને તમારે મને દરરોજ કરવું પડશે એવું કહેશે. પણ મારે મારે નહીં હારું, મારે દરજ દરજ એને મજા નહીં આવે, કેટલું નીકળશે એની અંદર થી એ થાકી જાય. પણ એ તારો ભાઈબંધ છે ને? મારો ભાઈબંધ રે પણ એ હારો રે, એ હરામી એક નંબર નો. એક નંબર તો તમારે આપવું જ પડશે કરવા એને. પણ છે ને એવું હોય તો એક વાર એને આપવું, પણ છે ને તું એને ના પાડે તો એને સમજાવી દેજે એટલે આ બધું ના કરે. હું એ ના જાણું, એને તમે સમજાવી દેજો તમારા મેં. અને મને ફોન બી ના કરતા હવે કોઈ દીધું. હવે આપડે કઈ એ નહી, જે હતું એ બધું પતી ગયું, ભૂલી જવાનું. ના પણ તમે મને તમને બહુ સુખ આપ્યું છે. શું કીધું? તે મને બહુ સુખ આપ્યું છે પણ તું હું તને કેવી રીતના બોલી શકું? ભૂલવું તો પડશે હવે, શું કરશો પછી? હવે મારે ઘરમાં તો મોઢું દેખાડવું કે નહીં? તમે સાચી લેજો જેમ કરવું એમ. હવે હું કઈ કશું કરું નહીં, વચ્ચે ના પડવું. હવે મારે બહુ મજા તો હવે શું કેવાય. ના પણ હવે તું ચિંતા ના કરીશ, હું એવું કઈ પ્લાનિંગ કરીને કરી દઈશ. હવે તમે જે કરો એ કરો, મને ફોન નહીં કરવાનો તમારે હવે. પણ તું હવે કેમ ફરી રહેશો? મને એ બીક લાગે છે. પણ માસી તમે સમજો, મારા ઘરે ખબર પડે મારું કોઈ શું મારી હાલત કરે તમને ખબર નહીં. હજી કઈ કામ ખબર નહીં પડે છે ને, હું એના ફોન માંથી બધું ડિલીટ કરી નાખીશ અને અટાઈ પટાઈ ઘરે બોલાવીશ ને, એવું હોય તો ફોન માંથી એના ફોટા ડિલીટ કરી નાખીશ. પણ તું છે ને પાછો આવજો મારે ભેગે. તમે ડિલીટ કરો તો ફોન કરજો મને, નવા પછી ફોન ના કરતા. આ બધું મારે પછી માથે પડેલું છે તો મૂકું હવે ફોન પાછો. એમાં પાસે પૈસા માંગતો કે મને પાછો ઘરે ત્યાં આપી દો. મેં કીધું ક્યાંથી લાવો પૈસા?
સારું સારું સારું, તમે ગુસ્સો. હા હા.